કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા ડીસામાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો કોંગ્રેસના આગેવાનોએ જયઘોષ સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી આતસબાજી કરી કોંગ્રેસના જીતનો જશ્ન મનાવ્યો કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા નવજીવન મળ્યું છે જેનો જશ્ન ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ આગેવાનો મનાવી રહ્યા છે ડીસામાં પણ આજે કોંગ્રેસના આગેવાનો સાઈબાબા મંદિર આગળ એકબીજાને મીઠાઈ ખવડાવી આતસબાજી કરી કોંગ્રેસના જીતનો વિજય ઉત્સવ મનાવ્યો ડીસાના નગરસેવક જગદીશ મોદી પૂર્વ નગરપાલિકા પ્રમુખ પીપી ભરતીયા શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ રાજગોર સહિત કોંગ્રેસ આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કોંગ્રેસના જીતના જશ્નને વધાવી ફરી એકવાર જુસ્સાથી પાર્ટીને કામે લાગી જવા આહવાન કર્યું હતું આગામી પંચાયતની ચૂંટણીમાં માં કોંગ્રેસે પાર્ટીને વિજય બનાવવા હંકલ કરી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાત ભરમાં ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવી રહ્યા છે ત્યારે બાબરમાં આવેલ વાવ સર્કલ પર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ ફટાકડા ફોડી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં થયેલ જીતનો વિજયોત્સવ મનાવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અસત્ય સામે સત્યનો વિજય થયો છે બસો ચોવીસ સીટોમાંથી એકસો છત્રીસ સીટો મેળવી કોંગ્રેસનો ભવ્ય વિજય થયો બ્યુરો રિપોર્ટ બેઠક